तो राज्य कांग्रेसना युवा कदावर नेता हार्दिक पटेले कांग्रेसमांथी तमाम होद्दा उपरथी राजीनामो आप्यो। हार्दिक पटेले राजीनामो आपता कांग्रेस ने मोटो झटको पड्यो। हार्दिक पटेले राजीनामु आपता कांग्रेस ने मोटो झटको। धोराजी उपलेटाना कांग्रेसना धारासभ्य ललितभाई वसोया हार्दिक पटेलने राजीनामा बाबते आपी प्रतिक्रिया। हार्दिक पटेल घणा समयथी कांग्रेसथी हता नाराज। लोकशाहीमां सौ पोतानो निर्णय लई शके छे। हार्दिक जोई विचारी निर्णय कर्यो हशे। गुजरात कांग्रेसना कार्यकारी अध्यक्ष नुं महत्वनुं पद कांग्रेस हार्दिकने आपेल छतां पण नाराजगी व्यक्त करे छे ते वात आश्चर्यनी छे। हार्दिक ભાજપમાં જવાનું મન હોય તેવું લાગી રહ્યું છે। ભાજપમાં કોંગ્રેસ જેવી કામ કરવાની સત્તા મળે તેવી શુભકામના પાઠવું છું અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું તે બાબતે દુઃખ પણ વ્યક્ત કરું છું। સર શું હાર્દિક પટેલ રાજીનામું શું કામ રાજીનો શું કારણ રાજીનામું આપવાનું? હાર્દિક પટેલે આજે ટ્વીટ કરી અને કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ ઉપરથી રાજીનામું આપ્યું છે। હાર્દિક પટેલ घणा समय थी कांग्रेस पार्टी थी नाराज छे एवी वात मीडिया ना माध्यम थी पण अमे जोता था अने हार्दिक पटेल पण जाहिर नी अंदर कांग्रेस पार्टी थी नाराजगी नी वातो लोकोनी सामे मुकता हता। लोकशाही मां दरेक लोकोए पोतानो निर्णय जाते लेवो जोईए અને એ પ્રમાણે હાર્દિક પટેલે એનું ક્યાં હિત છે એ જોઈ વિચારીને નિર્ણય લીધો હશે એવું હું માનું છું। કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને ઘણું બધું આપ્યું છે। કોંગ્રેસ પાર્ટીના ઘણા બધા પદો ઉપર હોદ્દાઓ ઉપર હાર્દિક પટેલે રહી અને અત્યાર સુધી કામ કર્યું છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું જે પદ છે એ બહુ અગત્યનું અને મહત્વનું પદ છે। એ પદ પણ કોંગ્રેસ પાર્ટીએ આપ્યું છે અને છતાં પણ હાર્દિક પટેલ નારાજગી વ્યક્ત કરે અમારા માટે આશ્ચર્યની વાત છે। હાર્દિકે ભારતીય જનતા પાર્ટીમાં જવાનું મન બનાવી લીધું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। દુઃખ સાથે હું હાર્દિક પટેલને શુભકામનાઓ આપું છું કે કોંગ્રેસ પાર્ટીમાં તમારું જેવું માન સન્માન હતું તમને જે રીતે કામ કરવાનું ફ્રી હેન્ડ આપવામાં આવતી હતી એવી જ ભારતીય જનતા પાર્ટીમાં તમને આપવામાં આવે એવી શુભકામનાઓ સાથે હાર્દિકના રાજીનામાનું દુઃખ પણ વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ, BS9 TV ન્યૂઝ, ધોરાજી।